सदानन्दाम्भो दिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायनमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरात् पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પૂર્ણપુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય બધા ભક્તોને હેતથી જઈ સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રામ સાગર ગ્રંથની અંદર પૂર ચોથું અને તરંગ છન્નું એમાં એમ કથા લખે છે કે શ્રીજી મહારાજની શ્રીનગરમાં સવારી નીકળી છે શ્રીજી મહારાજના સંતોની એક વૃત્તિ ભગવાનમાં સતત લાગેલી છે સંતોના વર્તન જોઈને શ્રીનગરના લોકોને એમ લાગે છે કે આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી આવો પ્રતાપ ભગવાન સ્વામિનારાયણનો જ હોય ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી હોય તો જ આવું કાર્ય શક્ય બને આવો જ્યારે મહારાજનો અતિશય પ્રતાપ સાંભળ્યો છે ત્યારે રઘુનાથ દાસ એને મૂર્છા આવી ગઈ છે અને શ્રીજી મહારાજનો ધામધૂમથી શ્રીનગરમાં સામયું નીકળ્યું છે હવે આગળ આધારન સ્વામી લખે છે મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર ચોથું તરંગ સત્તાનું ધીરે ધીરે ચલત હરી માનક ચોક મે આય બાર દ્વારક મદ્ય ય અનંત ભરાય અનંત સમૃદ્ધિ માન માનક ચૌક રહય જો જન કોસબી તિહાર બારેય દરવાજાનો મધ્ય ભાગ કહેવાય ત્યાં અનંત લોકો ભેડા થયા હતા માનેક ચોક ને અનંત સમૃદ્ધિઓથી ભરપૂર કહેવાય છે માણસને જે કોઈ વસ્તુની જરૂર હોય તે બધી જ ત્યાં મળતી હોય છે અમદાવાદનો માનેક ચોક ત્યાં બધી જ વસ્તુઓ મળે કેતા કઈ પણ વસ્તુ ખરીદવી હોય કપડું ખરીદવું હોય જ્વેલરી ખરીદવી હોય અનાજ ખરીદવું હોય કઈ પણ વસ્તુ એ ત્યાં મળતી એવો ચોક હતો લોકો હરિની સન્મુખ આવીને પગમાં પડ્યા સૌના મનમાં ઘણો જ ભાવ હતો સૌ ભેટ સામગ્રી પુષ્કળ લાવ્યા સૌ હરિભક્તો તે સમયે ગુલાલ લાવીને ઉડાડવા લાગ્યા ચારેકોર ગુલાલની ધૂમ મચી ગઈ ભૂમિ અને આકાશમાં દરેક સ્થળે રંગ ભરાઈ ગયો સાત સાત માંડની ઊંચી હવેલીઓ તે સમયને અનુરૂપ શોભતી હતી લો આજે જ આપણે કહીએ છીએ કે આવે મોટા બિલ્ડિંગો થયા સાત માળની હવેલીઓ તો તેદી હતી આજે જમકુબાઈ મહારાનીનો મેલ ઉદયપુરની અંદર અડધો જોવા દે છે અડધો નથી જોવા દેતા એ અડધાની અંદર એને એક એક માળ ઉપર બગીચાઓ કરેલા છે એ જમાનાનું બાંધેલું છે પહેલાં પણ બધું જ હતું પહેલાના લોકો પણ બુદ્ધિવાળે જ હતા એ વખતે બુદ્ધિ સારી ને સાત્વિક હતી આજે બિલ્ડિંગો બહુ મોટા થઈ ગયા

જબ ગોખ હરિ જબ ગોખ સમી પાએ ધર્મ પાલક જાની વધે ધર્મ પાલક જાની વધાય જ્યારે ગોખને નીચે આવ્યા ત્યારે તેમને ધર્મના રક્ષક જાણીને ફૂલથી અને મોતીથી વધાવ્યા સ્ત્રીઓને ધર્મ ઉપર અપાર ભાવ હતો અને તેઓ સંતોને મહાન સિલવાલ સિલવાન જાણતી હતી પછી જ્યાં નવો વાસ કહેવાય છે ત્યાં શ્રી હરિ પધાર્યા શ્રીનગરની જે સ્ત્રીઓ છે એને શ્રીજી મહારાજ ઉપર બહુ ભાવ થયો અને બહુ ભાવ થવા પાછળનું જો કોઈ કારણ હોય તો સંતોને સિલવાન જોયા સિલવાન એટલે ચારિત્રવાન સંતોનો નિષ્કામી ધર્મ જોયો કે જે સાધુ નજર ઊંચી કરીને સ્ત્રીઓની સામુ જોતા પણ નથી આવું જ્યારે શ્રીનગરની મુમુક્ષુ સ્ત્રીઓ જોયું ત્યારે એને એમ થયું કે કલ્યાણ તો આ જ જગ્યાએ છે ઘણીક વખત ધર્મ પાડવા વાળા પુરુષો અધર્મને પ્રોત્સાહન આપવા વાળા વ્યક્તિઓથી મોહિત થયેલા સમાજ વચ્ચે જ્યારે જાય છે ત્યારે ધર્મિષ્ઠ પુરુષો પણ અધર્મયુક્ત પુરુષોથી મોહાન થયેલો સમાજ ધર્મિષ્ઠ પુરુષને પોતાની ડાયરીમાંથી બાદબાકી કરતો હોય છે કે આવા કેવા અમારી હામું જોતાય નથી અમારી સાથે બોલતાય નથી અમારો જવાબ દેતાય નથી આવું થતું હોય કારણ કે અધર્મ યુક્ત પુરુષોથી મોહાંધને પામેલા હોય એના કારણ એવું થાય શ્રીજી મહારાજે સંતોને પૃથ્વી ઉપર ફેરવ્યા છે આખી પૃથ્વી સબભૂમિ ગોપાલકી કરીને સંતોને દીધી છે પણ પોતાની આજ્ઞા અને ઉપાસના બે રાખીને ફરવા કીધું છે આજ્ઞાને મૂકીને ક્યારેય કીધું નથી એમાં પણ સંતોના નાક સમાન ધર્મ જેમ આપણે કોઈને કહીએ કાનું નાક કપાઈ ગયું નાક કપાઈ ગયા પછી માણસ જેમ ભૂંડો લાગે એમ સંતોનું નાક એટલે નિષ્કામ ધર્મ ત્યાગીને જ્યારે નિષ્કામ ધર્મ જેટલો દ્રઢ એટલું એનું નાક રહ્યું કહેવાય એટલે એની લાજ રહી કહેવાય આ સંતો એ ધર્મને દ્રઢતાથી પાડતા એટલે શ્રીનગરની મુમુક્ષુ સ્ત્રીઓ એને સત્સંગ ઉપર બહુ ભાવ થયો એ સ્ત્રીઓને ધર્મ ઉપર અપાર ભાવ હતો એટલે આવું થયું ધર્મવાળા વ્યક્તિને ધર્મિષ્ઠ વ્યક્તિ ગમે અને અધર્મવાળાને અધર્મી વ્યક્તિ ગમે મહિમાવાળાને મહિમાવાળો ગમે અને અવગુણવાળાને અવગુણવાળો ગમે રુચિ આપણને કેવું ગમે છે એ જ આપણી રુચિ છે આપણને મહિમાની વાત કરવીને સાંભળવી ગમે છે તો આપણને મહિમાની રુચિ છે આપણને સદ્ગુણોની વાત કરવીને સાંભળવી ગમે છે તો આપણને એ રુચિ છે આપણને ભગવાન અને ભગવાનના સત્પુરુષોનો મહિમા જાણવાની ઈચ્છા ને રૂચિ છે એવું સાંભળવું અને વાત કરવી ગમે છે તો આપણી એ રૂચિ છે આપણી ધર્મ બાબતની વાતો કરવાની રૂચિ છે તો આપણી ધર્મની રૂચિ છે પણ આપણે જેવી કથા વાર્તા કે સત્સંગની મર્યાદાઓના બંધારણની બહાર નીકળીએ એટલે જગતની વાતો કરવાની ઈચ્છા થાય એટલે સમજી રાખવું જોઈએ કે આપણી રૂચિ હજુ સત્સંગ પરાયણ બંધાઈ નથી આટલા વરસ જવા છતાંય જેટલા વરસથી આપણે સત્સંગ કરતા હોઈએ પરંતુ આપણને ગ્રામ્ય વાતમાં જેટલો ભગવાનની વાતમાં રૂચિ છે એટલો ને એટલો એમાં સ્વાદ આવવા માંડે અથવા કોઈ ગ્રામ્ય વાર્તા માંડે તો કાન માંડીએ તરત આપણને ના બોલાવતા હોય તો એ ખુરશી નાખીને બાજુમાં જઈને બેસીએ બોલો બોલો હું વાત કરતા હતા મારે સાંભળવી છે અને એક ગજબની વાત છે કે જે આપણા કલ્યાણમાં વિઘ્ન કરે એવી વાતોની ચર્ચા વિચારણા બેઠક ઉઠક કરવાની આપણને બહુ મજા આવે એમાં ટાઈમ જાય તો એ આપણને ખબર ના પડે કલાકોના કલાકો ખબર નહીં આપણે આટલી બધી વાતોને વાંચતા અને સાંભળતા હોવા છતાં પણ હજુ આપણો આત્મા એંગલ પકડીને મોક્ષના જ રસ્તે કેમ નથી હાલવા મળતો એનો વિચાર આપણે મોમુક્ષુ તરીકે કરવો જોઈએ કેમ નથી હાલતા આપણે આપણને કેમ હજુ બીજી રૂચિ જાગે છે શા માટે જાગે છે આપણને શા માટે ધર્મની જ વાતો નથી ગમતી એવું શા માટે થાય છે ધર્મની વાતો આપણે સાંભળીએ છીએ કરીએ છીએ પરંતુ આપણું સહજ જીવન એવું નથી કે બંધારણની વાત કરતા અને વાત સાંભળતાની બહાર નીકળીએ તો પણ આપણે એ જ વાતની અંદર રહેવાનો પ્રયત્ન કરીએ સત્સંગની સભા પૂર્ણ થયા પછી સત્સંગની જ વાતો મળે એવી જ બેઠક ઉઠક કરીએ એવી આપણને ઈચ્છા થતી નથી જેવી સભા પૂરી થઈ રામકૃષ્ણ ગોવિંદ નવીનજી નિર્વિકલ્પ ઉત્તમ હતી વિશ્વે સકળ વિશ્વ તના વિધાતા જેવું પત્યું તરત આપણા લેખ લખવાના શરૂ થઈ જાય જે આપણા ઓરિજિનલ લેખ બે કલાકની સભા બાષ્પીભવન થઈ જાય અલક મલકની મારી તારી કેટલી વાતો ગમે કેટલી વાતો ગમે ફોન ઉપર આપણા કેટલા ટાઈમ એવા જાય છે કે જેની અંદર આપણે ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય મૂર્તિ મોટા પુરુષનો મહિમા સત્સંગની દ્રઢતા એની વાતો નથી કરી શકતા કારણ કે આપણી રુચિ પહેલેથી જન્મો જન્મની હળેલી રુચિ છે આપણી રૂચિમાં સળો છે આપણે મુમુક્ષુ ચોક્કસ છીએ પણ આપણી ઉત્તમ મુમુક્ષુતાને જાગૃત કરવા માટે રાત ને દિવસ રાત ને દિવસ આ મોટા પુરુષો શાસ્ત્રો દ્વારા મંડ્યા છે આપણે હળેલી રુચિનું કેન્સર કાઢવા માટે મોટા પુરુષો રાત ને દિવસ મંડ્યા છે તો એ હળો એક કેન્સરનો કણ જેમ તરત કેન્સર પેદા કરે એમ હળો આપણામાંથી નીકળતો નથી જે એવા રૂચિવાળા થયા હોય એને લાખો લાખો વંદન જે જગ્યાએ હોય ત્યાગાશ્રમમાં હોય ગ્રહસ્થ આશ્રમમાં હોય પણ જેની રૂચિ જ પુરુષોત્તમ નારાયણની થઈ ગઈ એને કરોડો વંદન ધર્મિષ્ઠ થઈએ ભક્તિવાન થઈએ નિષ્ઠાવાન થઈએ ભગવાન સદગુરુ એના મહિમા વાન થઈએ આ સત્સંગ એની દિવ્યતાના આપણે દિવ્યતાના અનુભવાત્મક આપણી પાસે જ્ઞાન આવે દિવ્યતાનું એવા આપણે રસ્તા ઉપર આલીએ તો એનાથી આપણો આત્મા બહુ બળિયો થશે સ્ત્રીઓને બહુ ભાવ થયો ધર્મ ઉપર ધર્મની રૂચિવાળી સ્ત્રીઓ હતી એટલે જોયા હોય બીજા ચીપિયાધારી ધારી અને એવા બધા આમ જોતા જોતા જતા હોય એવાને જોયા હોય એટલે ધર્મવાળાને ધર્મવાળા ગમે ત્યાં શ્રીહરિ પધાર્યા નવો વાસ કહેવાય છે ત્યાં મહારાજ પધાર્યા દોઢ પહોર રાત વીતી ત્યારે શ્રીહરિ ત્યાં પહોંચ્યા દોઢ પહોર રાત જતી રહી અને ત્યારે મહારાજ પહોંચ્યા છે પુરુષોત્તમ ભાઈ નામે કનબી પટેલ પાકા હરિભગત હતા શ્રીહરિ તેને પોતાના અડક સેવક સમજીને એને ઘેર ઉતર્યા પુરુષોત્તમ પટેલ હતા એને શ્રીજી મહારાજે પોતાના અડક સેવક જાણ્યા અડક સેવક એટલે કોઈ દી ડગે નહીં નિર્ધાર કરવો પુરુષો તમના સ્વરૂપનો નિર્ધાર કરવો શ્રીજી મહારાજ સર્વ અવતારના અવતારી છે સર્વોપરી છે જો એ નિર્ધાર કરેલો ન હોય તો દેશ કાળે કરીને સમજણ ઉડી જાય કેવા નિર્ધાર કરવા ગોપાળન સ્વામી પોતાની વાતોમાં કે છે કે કેવો અડગ નિશ્ચય કરવો સ્વામીની પ્રકરણ પહેલાની પંચોતેરમી વાત છે શ્રી હરિજીને પુરુષોત્તમ સમજીએ છીએ તેનો ઠરાવ કરવો ઠરાવ કરવો બરાબર સમજીને કે આપણે મહારાજને સર્વ અવતારના અવતારી સમજીએ છીએ શ્રીજી મહારાજને પુરુષોત્તમ સમજીએ છીએ સર્વ કારણનું કારણ સમજીએ છીએ એમાંથી આપણી મતી કોઈ દિવસ ડગે નહીં કોઈ દિવસ ડગે નહીં સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય ને મહાત્મ્ય સહિત ભક્તિ એનો પણ ઠરાવ કરવો સ્વામી કે ઠરાવ કરવો એટલે એની ઉપર બરાબર વિચાર કરીને પછી એક મુદ્રા લેખ કરવો કે આ શ્રીજી મહારાજ સિવાય કાર્યના બીજા પ્રમાણે આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી પુરુષોત્તમ પટેલને અડગ નિશ્ચયવાળા કીધા મહારાજના રઘુનાથ દાસની હજારો ઉપાધ્યો હોવા છતાંય રઘુનાથ દાસના અનુયાયીઓ જે કોઈ હતા એને પુરુષોત્તમ પટેલને ડગાવવા બહુ મહેનત કરેલી પણ ડગેલા નહીં અને શ્રીજી મહારાજે ઇનામમાં એને ત્યાં ઉતારો કર્યો ઈનામમાં ઉતારો કર્યો અડગ નિશ્ચય શબ્દ છે ને એ શબ્દ કલ્યાણને સર્જી પણ શકે અને કલ્યાણને બગાડી પણ શકે શબ્દ છે ને ઉપાસનાનું દ્રઢીકરણ પણ કરાવી શકે અને શબ્દ ઉપાસનાનો છેદ પણ ઉડાવી શકે શબ્દ બહુ બળવાન છે એવું ગુણાદિતનંદ સ્વામી કે છે શબ્દની જે તાકાત છે એ એટલી બધી છે એટલી બધી છે કે કલ્યાણના દરવાજે પહોંચાડી દે પૃથ્વી પર હોય ને તો ધામના દરવાજે પહોંચાડી દે એ શબ્દમાં તાકાત છે અને ધામના દરવાજે પૂગેલો હોય ત્યાંથી પાતાળમાં નાખી દે એ પણ શબ્દની તાકાત છે શબ્દ એ જો બ્રહ્મ ભાવ વાળા હોય તો મુક્ત ભાવને પમાડી દે અને શબ્દ જો માયા વાળા હોય તો માયામાં ફસાવી દે શબ્દ એવા છે ગામ કોવાયાના રાગા ભગત હતા ગામ જોલાપરમાં રહેવા ગયા એ ત્યાં એક ઉમેદગર બાવો રહેતો હતો બાવા તો ગામે ગામ પેલા તો હતા એક બાવો રહેતો હતો કામન ટુમન જાણતો થોડું જાદુ મંતર જાણતો હતો ગારાના ઘોડા અને એને માથે સ્વાર બનાવીને એને સામાસામાં લડાવતો માટીના ઘોડા બનાવે એને માથે સવાર બનાવે અને હામાહામી લડાવે આવો કામન ટુમન્યો માટીના નિર્જીવ ઘોડાને હલાવે હવે જો સ્વામિનારાયણનો નિર્ધાર ના કર્યો હોય આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી આવો નિર્ધાર ના કર્યો તો શું થાય માટે નિશ્ચય કરવો પડે કોઈ દિવસ ડગે નહીં હાથમાં કોઈ બતાવે માં ભગવાન સ્વામિનારાયણ હથેળીમાં રાધાકૃષ્ણ રમતા બતાવે પણ તોય સ્વામિનારાયણ સિવાય બીજો કોઈ ભગવાન નહીં કોઈ નહીં આ નિર્ધાર પાકો એકડો છે એને ભૂસીન કશું જ નથી મહારાજનો નિર્ધાર પાકો જોઈએ સ્વામી કે ઠરાવ કરવો પછી તો રાઘો ભગત બાર પટોળીમાં કાળુ વાવળિયાની ભાનેજને પરનીને ઘેર આવ્યા આ જે રાઘો ભગત હતા ને એ ઉમેદગર બાવાનો શિષ્ય હતો હવે એનું લગ્ન ક્યાં થયું કાળુ વાવળિયાની ભાનેજ સાથે પરને તે પરનીને ઘેર આવ્યા એટલે એના ગુરુએ કેવરાયું કે બાઈને મને પગે લગાડવા મોકલો રાઘા ભગતને કીધું ત્યારે બાઈ તો સત્સંગી હતા એ બોલ્યા અમે તો સ્વામિનારાયણના સત્સંગી છીએ માટે તેને પગે લાગવા નહીં જાવ એવા ધુતારાને અમે પગે ન લાગીએ આને કહેવાય આને નિર્ધાર કહેવાય જ્યાં હોય ત્યાં મૂંડો નમાવી દે એને નિર્ધાર ના કહેવાય એને નિર્ધાર ના કહેવાય જે આવે એનો દોરો બાંધવા જતો રહે એને નિર્ધાર ના કહેવાય થોડુંક દુઃખ આવે થોડુંક દુઃખ આવ્યું અરે ઉપરા ઉપરી દુઃખ આવ્યું અને પછી એમ થાય કે મહારાજ સિવાય આલો બીજી જગ્યાએ આ કરવા માટે એને નિર્ધાર ના કહેવાય કેવી બાય હશે કહી દીધું કે એવા ધૂતારાને પગે ન લાગીએ એ વાતની બાવાને ખબર પડી ત્યારે તે ખીજાઈને બોલ્યો કે તે બાઈને તો હું ચકલી કરીને ઉડાડી મેલીશ કામન ટોમન્યો હતો એટલે રાઘા ભગતને ખબર પડી ત્યારે તેને તે બાવાનો અવગુણ આવ્યો અને જાણ્યું કે આવા ગુરુથી આપણું કાંઈ કલ્યાણ નહીં થાય માટે હવે કોઈ સારા સંત કે ભગવાન મળે તો ઠીક પણ હવે આ બાવાનો સંગ નથી કરવો એમ ધારીન પછી એક દિવસ કોઈ બ્રાહ્મણને પૂછ્યું કે જીવનું કલ્યાણ થાય તેવું બતાવો ત્યારે એને કહ્યું કે સી ગિરનારમાં સિદ્ધ મળશે કલ્યાણ કરવું હોય તો ગિરનારમાં જાઓ ત્યારે ગિરનાર ગયા બધે ફર્યા ક્યાંય સિદ્ધ મળ્યા નહીં અને કોઈ બ્રાહ્મણને પૂછ્યું કલ્યાણ થાય તેવું બતાવો ત્યારે એને કહ્યું બદ્રીનારાયણ જાઓ ત્યાં કલ્યાણ થશે ક્યાં બદ્રીનારાયણ આવ્યું ત્યાં જાવ કે ત્યારે બદ્રીનારાયણ જવાનો વિચાર કરીને ઘેર ગયા પોતાના સગા ગામ વાવેરે હતા ત્યાં ગયા ત્યારે તેમને કહ્યું તમારે ક્યાં જવાનો સંકલ્પ છે ત્યારે રાઘા ભગત બોલ્યા મારે તો કલ્યાણ થાય ત્યાં જવું છે ત્યારે તેઓ કહે આ ગામમાં સ્વામિનારાયણના સાધુ રાઘવાનંદ સ્વામી આવે છે તેના દર્શન કરો તો પાપ બળે એવા છે ત્યારે રાઘા ભક્તે સ્વામીના દર્શન કર્યા અને વાતો સાંભળીને અંતરમાં ટાઢું થઈ ગયું મુમુખ શું હાચો હતો ને ટાઢું થઈ ગયું આ સાધુ ખરા પછી સ્વામી પાસે વર્તમાન ધરાવી કંઠી બાંધી ચાર દિવસ સુધી રસોઈ આપી વાતો સાંભળીને પાકો નિશ્ચય કરીને ઘેર આવ્યા પછી રાઘો ભગત સત્સંગી થયાની વાત બાવે સાંભળી તે તેને તેડાવીને કહ્યું કે તું મારો ચેલો મટીને સ્વામી કેમ થયો ઝઘડો થયો હતો મારો સ્વામી એન નો થયો માટે હવે નજર રાખજે હું તને થોડા દિવસમાં આપણે તો કેટલા વર્ષોથી જઈ હશે તો ગુરુ સ્વામી કરતા હોય પણ જો કોઈ કીધું હોય ને કે આમ થઈ જશે તો દેખાવા લાગે એક વાસન પડે તો એ લાગે કે જો કીધું તું એવું થયું હા આવું થાય મહારાજનો નિર્ધાર બહુ પાકો કરો અને એની ખબર ક્યારે પડે ખરે ખબરું ભગવાનનો મને પાકો નિશ્ચય છે એની ખબર ક્યારે પડે ખરે ખબરું આપતકાળે સમજણ કળાય બધી રીતે બધું સાનુકૂળ હોય ત્યારે તો બધું બરાબર જ હોય પણ પરિસ્થિતિ કાંઈક એવી થાય અન્ન દાંતને વેર થાય રોડ ઉપર રામ પાત્ર માગીને માગવાનો વારો આવી જાય અમારા જેવા ત્યાગીઓ હોય માન સન્માનનો યોગ હોય ને અપમાન અપમાન થઈ જાય સત્સંગમાં હળધૂપ થઈ જઈએ આ સત્સંગમાં અને પછી રે કે મારા મહારાજ વિના બીજો ભગવાન નથી ત્યારે સાચું કહેવાય બાકી આપણે તો હજુ વાંચ્યાર્થ જ્ઞાન હોય લક્ષ્યાર્થ જ્ઞાન તો બહુ અઘરું છે બહુ અઘરું છે તારાથી થાય તે કરી લેજે મારા ધની મોટા છે ત્યારે બાવો ક્રોધ કરીને બોલ્યો જા તને એકેય દીકરો નહીં થાય નિર્વંશ્યો થઈ જઈશ રાઘા ભગતે કાંઈ ગણકાર્યું નહીં થોડા દિવસ ત્યાં રાઘવાનંદ સમય ફરવા આવ્યા રાઘા ભગતે બધી વાત કરી કે તમે ગામ કોવાયા રહેવા જાજો સ્વામી કે જાઓ ગામ કોવાયા રહેવા જાઓ આ ગામ છોડ દો ચાર દીકરા થશે અને તમારા ગામના માણસો સત્સંગી થશે સાંભળીને બહુ રાજી થયા ચાર દીકરા થયા મોટો નાજો બીજો જોધો ત્રીજો પૂજો ચોથો વિસામન તે રાઘા ભગતના ઘરના જે બાય તે પોતાના દીકરા લઈને ગઢડે મહારાજના દર્શન કરવા ગયા હતા પહેલો દીકરો હતો ને એનો તે ઢોલિયા પાસે જઈને છોકરાને પગે લગાડ્યો ત્યારે છોકરો હાથમાંથી ઢોલિયા ઉપર પડી ગયો પગે લગાડવા જતા હતા ને છોકરો છટકી ગયો બાઈના હાથમાંથી તે મહારાજનો અંગૂઠો દાવવા લાગ્યો એ છોકરો ત્યારે મહારાજે છોકરાના વાંસા ઉપર હાથ મૂક્યો ને બોલ્યા આ ભક્ત બહુ સારા થશે એમ કહીને ગામ પીઠવડીના પૂતળી બાઈને કહ્યું કે આને તેડી લો ને એની માને આપો તે બાઈએ તેડીને તેની માને આપ્યો એ સમયે મૂળજી બ્રહ્મચારી ડોળા સેકિડ માથે હવે જ ચડાવીને થાળીમાં બેલીને લાવ્યા મકાઈના ડોળા ત્યારે એમાંથી એક ડોળો મહારાજે બાળકને આપ્યો અને બોલ્યા કે આ અક્ષરનો મુક્ત છે સ્વામીનો મોકલેલો હતો સ્વામી મહારાજ કે આ અક્ષરનો મુક્ત છે અને બીજા ત્રણ મુક્ત હજુ તમારે ઘેર આવવાના છે ચાર મુક્ત આવશે અને પછી કેટલી મોટી એને એનો એનો ઇતિહાસ એટલો સરસ છે કે એવા ભગત થયા પણ મારો કહેવાનો અર્થ હોલાય એવું કીધું કે તમને દીકરા નહીં થાય તો નિર્વંશ્યો થઈ જઈશ તો પણ ભગતને એવી બીક ના લાગી સ્વામી કંઠી તોડું અને આ બાવાનો આશ્રિત પાછો થઈ પુરુષોત્તમ નારાયણના સ્વરૂપનો પણ નિર્ધાર કરવો પડે નિર્ધાર કર્યા વિના દેશ કાળે મતી ફરી જાય સમઢિયાળા સમઢિયાળાના વીરો ભગત હતા તે ગામને ચોરે ગઢવો આવ્યો વીરા ભગતને કે હમણાં ગઢપુરથી સમાચાર આવ્યા છે કે સ્વામી નારાયણ તો ત્રણ બાયો લઈને ભાગી ગયા છે અને હારું આ જીવને એવું છે ગમે એટલો પાવરવાળો હોય ને ગમે એવો પાવરવાળો ગમે એવો નિષ્ઠાવાળો હોય ને પણ જો એક નેગેટિવ વાત સાંભળે ને એક જ નેગેટિવ વાત સાંભળે ને એટલે મગજની અંદર એક હજાર તરંગ ચાલુ થઈ જાય એની પાછળનું કારણ એક જ છે એક જ છે કે આપણો નિર્ધાર જબરો નથી નિર્ધાર જો જબરો હોય કે આ મહારાજ વિના બીજો ભગવાન નથી એક હજાર સ્વામી ભગવાનની ગમે તેવી વાત સાંભળીએ કોઈ દી નિષ્ઠા ડગે નહીં જેનો અનુભવ હોય કે આ મારા ઈષ્ટદેવ તે આવા જ છે હજારો પ્રસંગો મારા ઈષ્ટદેવે મારા હાચવ્યા છે મારી લાજ રાખી છે મારા ઈષ્ટદેવે મને ખબર છે એવા જેને કેફ હોય એને પોતાના ઈષ્ટદેવમાંથી કોઈ મતી ડગે નહીં હજાર શિયાળી આવે ને તોય ના ડગે એને નિર્ધાર કરેલો કહેવાય એક નેગેટિવ વાત સાંભળીએ ત્યાં તો મગજ ચક્રાવે ચડી જાય એને શું કપાળ નિર્ધાર કર્યો લીમડો સ્વામી કે આ લીમડો જેથી બે વર્ષનો હતો તે દી ઉખાડો હોય તો ઉખડે બરાબર સ્વામીએ વાતમાં કીધું કે ઘણા સત્સંગની અંદર સત્સંગનો નિર્ધાર કરેલો હોય ને સત્સંગમાં હોય તો દેશ કાળે કરીને સમયાંતરે નીકળી કેમ જાય સત્સંગમાંથી ત્યારે સ્વામીએ દ્રષ્ટાંત દીધું કોઈ પ્રશ્ન પૂછ્યો ગુણાદિત્યાનંદ સ્વામી કે એને જે નિશ્ચય કર્યો હતો ને તે જ કાચો હતો સ્વામી કે આ લીમડો છે તે આજ વાવ્યો હોય અને બે વર્ષનો થયો હોય તેને ઉખાડ હોય તો ઉખડે પણ બસો વર્ષનો થાય પછી આખું ગામ ભેડું થાય તો ના ઉખડે એમ સત્સંગમાં રહીને જેને બરાબર જીવને બાંધ્યો હોય ને એનો ના ઉખડે નહીં તો થોડું ખામડે ત્યાં લાગે કે સત્સંગમાં કશું રહ્યું જ નથી આપણામાં કશું નથી આવ્યું એટલે આપણને લાગે કશું રહ્યું નથી બરાબર દ્રઢતા પૂર્વકનો નિર્ધાર આ મહારાજ વિના બીજો ભગવાન નથી વીરા ભગતને કે ત્રણ બાયો લઈને સ્વામી જતા રહ્યા વીરો ભગત કે ત્રણ બાયો જ લઈને ગયા સોળ હજાર એકસો ને આઠ લઈ જાય ને ત્યાં સુધી કૃષ્ણ જવાય અને સોળ હજાર એકસો આઠથી વધારે લઈ જાય ને તો કૃષ્ણથી મોટા હાલ તો થઈ જાય નહીં તો બે હમણાં ચડાવી દઈશ અને નિશ્ચય કહેવાય કોઈ બોલી શું શકે આપણા ઈષ્ટદેવનું આપણા ઈષ્ટદેવનું આપણી આગળ કોઈ બોલી શું શકે જેને નિર્ધાર કર્યા પછી પાક્કો ઠરાવ રાખવો હોય ને એની એક જ વાત કરાય સ્વામિનારાયણ ભગવાનનું જો કાંઈ બોલ્યો છે તારે બોલવું હોય તો ઘર છોડીને જતો બીજે જઈને બોલજો અહીં ના બોલતો તું રોટલા ખવડાવવા નથી આવતો કહી શકવા જોઈએ આપણે પૂજ્ય ગુરુજી એક બહુ મોટા બહુ મોટા સ્થાનમાં ગયા હતા અને ત્યાં આગળ પછી ચિત્તો જે પેલા બહુ મોટો માણસ હતો બહુ મોટો બહુ જ મોટો માણસ એનું નામ બાર નથી દેવું પણ એવો માણસ કે જેને જેના પ્રભાવમાં બધા જ આવી જાય એવો નામાંકિત માણસ એવાના આશ્રમમાં ગુરુજી ગયેલા અને ઓલો થોડુંક જ એટલું બોલ્યો ને કે સ્વામિનારાયણને એસા તો ક્યાં લેકિન એસા કર દિયા તરત જ ગુરુ હટ ગુરુજી કે બોલના મત કુછ આટલું કઈ ગુરુજી ચાલતા થઈ ગયા ત્યાંથી બોલો ગાદી ઉપર ગુરુજીને બેઠા હતા સ્વામિનારાયણનું આમ આટલું જ બોલ્યો ને ગુરુજી આમ ફરીને તરત હટ કઈ તરત ચાલતા થઈ ગયા સ્વામિનારાયણ કાંઈ કુછ મત બોલના કે નહીં જઈએ તું મારા કુછ આમ કરીને જતા રહ્યા એને નિર્ધાર કહેવાય આપણે તો મુંડો હમ 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 એ કંઈ નિર્ધાર કહેવાય સ્વામિનારાયણનું કોઈ ઘસાતું બોલેને આપણે સાંભળી લઈએ કાં તો ત્યાંથી ઊભા થઈને જતા રહીએ કાં તો એને પ્રત્યુત્તર આપીએ એનો આશ્રમ હતો એ તો આપણે એનો આશ્રમ હતો ત્યાં કશું નહીં ત્યાંથી કંઈ જતા રહી આપી બોલીશ નહીં મારે સાંભળવું નથી પેલો કે સ્વામીજી ગુરુજી કે અબ બેઠનાય નહીં એ સ્વામિનારાયણનું બોલ્યા જ કેમ તમે ચાલતા થઈ ગયા મોટાની મોહબતમાં પણ નથી આવ્યા તમે જોવાવાળાને જો ગુરુજીની સ્વામી ભગવાન પ્રત્યેની નિષ્ઠા જોઈ હોય બુદ્ધિવાળા વિચક્ષણ હોય ને તો વરતાલનો ગોમતી કાંઠાનો ઉત્સવ એક વખત ખાલી ક્યારેક યાદ કરીને જોઈ લેજો જોઈ લેજો શ્રીજી મહારાજનું આટલું ભાંગલું બોલાય ને ગુરુજી ચાલુ સભાની અંદર વચ્ચેના પગથ્યથી ઉતરીને જતા રહે એટલા નિર્ધારવાળા પુરુષ છે તો આપણે એને સેવેલા કેવા જોઈએ સ્વામી અને ભગવાન પ્રત્યેની અડગ નિષ્ઠા જોઈને મહારાજ બહુ રાજી થયા ગોપાળાન સ્વામી બીજી વાત કરે છે એવી નિષ્ઠા થાય ક્યારે શ્રીજી મહારાજને એવો નિર્ધાર કરવો હોય તો કેવી રીતે થાય સ્વામી કે જે સત્પુરુષને ગુરુ જેવા માનવા તેનો પણ નિર્ધાર કરવો જેમ ભગવાનનો નિર્ધાર કરવો પડે એમ જે સત્પુરુષને આપણે ગુરુ તરીકે સ્વીકાર્યા હોય ને એનો પણ નિર્ધાર કરવો પડે નહીં તો દેશ કાળાદી કે કરીને સ્થિતિ એક સરખી રહેતી નથી લાપડાના ઘાસની જેમ બધું ઉડી જાય એનો પણ નિર્ધાર કરવો કે આ અવાજ છે એમાં કોઈ ફેરફાર થાય જ નહીં જો નિર્ધાર કરેલો ના હોય તો કેવા કેવાને કેવી કેવી પરિસ્થિતિ સર્જાય ભગવાનના સ્વરૂપનો નિર્ધાર કરવા માટે સદ્ગુરુના સ્વરૂપનો નિર્ધાર કરવો પડે કે આ મહત્વ તે આવા જ છે જે સદગુરુને ગોપાળન સ્વામી કે છે કે જે સત્પુરુષને પોતાના જે સત્પુરુષને પોતાના સદગુરુ માનવા જે નિર્ધાર સત્પુરુષને ગુરુ જેવા માનવા તેનો પણ નિર્ધાર કરવો અસદ દેશ કાળાદી કે કરીને ઉડી ના જાય ભગવાન શ્રીઅરે ગોપાળન સ્વામી બે દેશમાં મોટેરા નિમ્યા હતા ગોપાળન સ્વામીનો પ્રૌઢ પ્રતાપને ઐશ્વર્ય સત્સંગમાં પ્રસિદ્ધ છે સત્સંગનો મોટો આધાર હતા હજારો હરિભક્તોને સ્વામીમાં ભરપૂર શ્રદ્ધાને આસ્થા હતી પરંતુ જગતના સહજ ક્રમ પ્રમાણે કેટલાક લોકોથી ગોપાળન સ્વામીની મોટાઈ ખમાતી નહોતી એમને હૈયા ઈર્ષાથી સળગતા હતા આખરે વાત વધારે આગળ વધી ભર સભામાં ગોપાળન સ્વામીનું અપમાન કરી હાલે તો ધોળા પણ પહેરાવી દેવાનો કારસો રચાયો હવે ગોપાળન સ્વામીના સ્વરૂપનો નિર્ધાર ના હોય તો શું થાય આ ઇતિહાસોના ગ્રંથો છે મોટા પુરુષોના લખેલા છે એ માટે બંને દેશના આચાર્યો અને સંતોની વિશાળ સભાનું આયોજન થયું નક્કી કરી દેવામાં આવ્યું આયોજન પણ થઈ ગયું આયોજન ક્યારે થયું હોય આયોજન થાય જ ક્યારે જ્યારે નિર્ધાર કાચો હોય ત્યારે ક્ષમાના સાગર ગોપાળન સ્વામી મૌન ભાવે બધું જોતા રહ્યા સહન કરતા રહ્યા આ બધા સમાચાર જૂનાગઢ ગુનાદિતાનંદ સ્વામી પાસે પહોંચ્યા ગુનાદિતાનંદ સ્વામી જુનાગઢથી તાત્કાલિક વર્તાલ પધાર્યા પ્રથમ સ્વામી સીધા સ્વામીને મળ્યા ઘરમાંથી ઉભી થયેલી ઉપાધિને લીધે સ્વામી ભારે ઉદાસ હતા ગોપાળન સ્વામી બહુ ઉદાસ હતા ગુણાદિતાનંદ સ્વામીએ કહ્યું સ્વામી તમે મૂંઝાશો નહીં તમે આવતીકાલની સભામાં હાજરના રહેશો બાકીનું હું સંભાળ લઈશ ગોપાળનંદ સ્વામી ચંદ્ર ગ્રહણને રોકે ગોપાળન સ્વામી મરેલાને જીવતા કરે એના નિર્ધાર પણ પાકા નથી થયા સત્સંગમાં માટે મહારાજનો નિર્ધાર પાકો કરો અને મહારાજના નિર્ધાર માટે નિર્ધાર પણ એટલો જ પાકો કરો પટેલ શ્રીનગરના અડગ છે શબ્દે કરીને મેં કીધું એમ શબ્દે કરીને આપણું માનસ બને છે માટે એવો ઉત્કૃષ્ટ શબ્દ સાંભળવો જેનાથી આપણને હજારો હજારો પ્રકારનું એવું વાતાવરણ આપણને અસર ના કરે સત્સંગની અંદર ગોપાળાન સ્વામીને મળીને સ્વામી સીધા આચાર્ય મહારાજને રઘુરજી મહારાજ પાસે ગયા કહ્યું બાપજી શ્રી શ્રીઅરિય ધર્મકુંડને ભોળું કહ્યું તમારે આવા લોકોની વાતોથી ભરમાવું ન જોઈએ ગોપાળન સ્વામી કોણ છે એ તમે ક્યાં નથી જાણતા આવતીકાલની સભામાં જે થાય તે જોયા કરજો મૌન રહેજો રઘુરજી મહારાજ સ્વામીની વાત સમજી ગયા ત્યાંથી સ્વામી સીધા નિત્યાનંદ સ્વામી પાસે ગયા કહ્યું સ્વામી તમારી નજર સામે આ શું થઈ રહ્યું છે નિત્યાનંદ સ્વામી કે સ્વામી હું બધું જાણું છું પણ આગેવાની ભગવદાનંદે લીધી છે એનું શું કરવું સ્વામી સીધા ભગવદાનંદ સ્વામીના આસને ગયા ભગવદાનંદ સ્વામીએ બેસવા ગોદડી પાથરી તો પગે ઠોકર માગીને ફગાવી દીધી અને કહ્યું આ શું માડીને બેઠા છો ગોપાળનંદ સ્વામી એકલા છે એમ જાણશો જાણશો નહીં ભલે અહીં તમે મોટેરા રહ્યા પણ અક્ષરધામમાં મોટેરો હું છું માટે જો કાંઈ ઉન્મતાઈ કરશો ને તો તડકે ઊભા રાખીશ ભગવાન અન્યથા કરતુમ છે અક્ષરધામમાં તડકો નહીં હોય તો તમારે માટે નવો કરીશ ગુણાતીતાનંદ સ્વામી છે ભાઈ હું સમજાવવા છું કે નિર્ધાર કરેલો ના હોય તો શું થાય નિર્ધાર જબરો જોઈએ ભગવાનનો સત્પુરુષનો જબરજસ્ત નિર્ધાર જોઈએ પુરુષોત્તમ પટેલનો જે અડગ નિશ્ચય અમદાવાદની આટલી ઉપાધિ અને આટલા ભૂંગળા ફૂંકાતા હોય તેથી ભગવાન સ્વામીના વિરોધના મુક્તાનંદ સ્વામીના વિરોધના રામદાસ સ્વામીને પરસેવો વળી ગયો સ્વામીને પત્ર લખવો પડ્યો મહારાજને એને એવી નિષ્ઠા રાખી એ કેવા ભગત હશે કેવી એની સમજણ હશે સ્વામીના ધારદાર વચનોથી ભગવદાનંદ સ્વામી હેપતાઈ ગયા એમને પોતાની ભૂલ સમજાઈ સ્વામી એમને કહ્યું કાલની સભામાં કોઈ આગેવાની લેશો નહીં એને મૂંગા રેજો ભગવદાનંદ સ્વામીએ કહ્યું ભલે સ્વામી આપે કહ્યું એમ જ થશે બીજે દિવસે સભા થઈ આચાર્યશ્રી સભામાં બિરાજમાન હતા સૌ સંતો પણ હાજર હતા સભા ખીચો જ ભરાયેલી હતી આજની સભાની ગંભીરતા કંઈક જુદી હતી સભા કેવું રૂપ લેશે કોઈને અનુમાન નહોતું ગોપાળન સ્વામી વિરુદ્ધ ચળવળ કરનારા લોકો પોતાની યુક્તિ પ્રવૃતિઓ ગોઠવી રહ્યા હતા રોજના ક્રમ પ્રમાણે કથા થઈ આચાર્ય શ્રી મૌન હતા સદ્ગુરુઓ ગંભીર હતા કોઈ કાંઈ બોલતું નહોતું આખરે એક સાધુથી ન રહેવાયું એમને સભામાં આચાર્યશ્રીને ઉશ્કેરીને પ્રશ્ન કર્યો ધર્મદેવનો દીકરા કેટલા ધર્મદેવને દીકરા કેટલા નહીં ખબર હોય કેટલા દીકરા સાધુના પ્રશ્નમાં બદ ઇરાદો એવું કહેવાનો હતો કે જો ધર્મદેવના ત્રણ જ દીકરા હોય તો આ ગોપાલ સ્વામી ચોથા દીકરા જેમ કેમ વર્તે છે બંને આચાર્યોના કાંડા મહારાજે ગોપાલ સ્વામીને સોંપેલા એટલે આખો દેશ ગોપાલ સ્વામી માનતો તો કે આ ગોપાળન સ્વામી ચોથા દીકરાને જેમ કેમ વર્તે છે કેમ મનાય છે પૂજાય છે હવે નિર્ધાર ના હોય તો શું થાય ગોપાળન સ્વામીનો ધોકો થઈ જાય ને અને ગોપાળન સ્વામીનો ધોકો થાય એ જીવ કરોડ જન્મે કલ્યાણને પામે ખરો ક્યારેય ના પામે સાધુ એ પ્રશ્ન પૂરો કર્યો ન કર્યો સિંહ કરીને સામે પ્રશ્ન કર્યો સાધુ રામ તમે સત્સંગમાં આવ્યા ને કેટલા વર્ષ થયા જુઓન માથે આવી ગયા છે આટલા આટલા વર્ષ સત્સંગમાં ગાળ્યા છતાં હજુ તમને ધર્મદેવના દીકરા કેટલા એ ખબર ન હોય તમારા વરસ ધોળમાં મળ્યા પછી તો સ્વામીની વાણીનો ગજબ પ્રવાહ વહેતો થયો સ્વામીએ પ્રતાપી વેને કહ્યું આંસુ માંડીને બેઠા છો મોટા પુરુષોનો દ્રોહ તમને ભારે પડશે મહારાજ પણ માફ નહીં કરે હજુ તો ધર્મામૃતના કરનારા બેઠા છે અને હજુ તો શ્રીજી મહારાજના મૂંડેલા સાધુઓ પણ બેઠા છે માટે તમને શરમ આવી જોઈએ આ વાત કરતાં કરતાં સિંહ જેમ મુખ ફેરવે એમ સ્વામી આચાર્યશ્રી સામે જોયું ને કહ્યું તમે ધર્મના આચાર્ય છો ધર્મની રક્ષા માટે મહારાજે તમને નિમ્યા છે તમે શુદ્ધ ધર્મ પ્રવર્તાવો તમે ન વર્તાવો તે તમને ખોટ અને અમે ન વર્તીએ તે અમને ખોટ આવી સ્વામીએ સભાની અંદર જ્યારે વાત કરી કોઈ કાંઈ બોલી શક્યું નહીં અને સભા વિખરાઈ ગઈ ધીર ગંભીર ગુનાદિત્યાનંદ સ્વામીએ કહ્યું સ્વામી ગોપાલન સ્વામીના આસને ગયા પછી ગુણાત્યાનંદ સ્વામી સ્વામીને ભેટી પડ્યા ગુણાદિત્યાનંદ સ્વામીએ કહ્યું સ્વામી મહારાજને પ્રથા કે વાદળા વિખરાઈ ગયા ત્યારે ધીર ગંભીર ગોપાળન સ્વામીની આંખમાં જળઝળિયા આવી ગયા હું એ કહેવા માગું છું કે જો ભગવાનનો કે ભગવાનના સત્પુરુષનો નિર્ધાર પાકો ન કરેલો હોય તો દેશ કાળે કરીને બુદ્ધિ વિચલિત થાય પુરુષોત્તમ ભગત ઉપર શ્રીજી મહારાજ એટલા બધા રાજી થયા કે એને ઘેર ઉતારો રાખ્યો પોતાનો કે વાહ આવા વાતાવરણમાં તમે અડગ રહ્યા તેના ઘરની આગળ વિશાળ ચોક હતો તેમાં બધા સંતો ઉતર્યા બ્રહ્મચારીઓને સંન્યાસી તેની બાજુની જગ્યામાં ઉતર્યા નવાવાસની આગળના ભાગમાં જે પોળું સ્થાન હતું ત્યાં બધા દરબારો ઉતર્યા હાથી ઘોડા વગેરે જે કાંઈ હતું એ બધાનો ત્યાં સમાવેશ થઈ ગયો બહુ મોટું ઘર હતું બહુ મોટો ચોક હતો બધા હમાઈ ગયા નવાવાસમાં હરિભક્તોએ ઉત્સાહથી એક મંડપ બાંધી દીધો શ્રીહરિએ તે મંડપમાં સભા કરી શ્રીહરી અદ્ભુત શોભા ધારણ કરી હતી ઘનશ્યામ શ્રીહરિ સોનેરી સિંહાસન ઉપર બેઠા આગળના ભાગમાં બધા સંતોની સભા ભરાની દરબારો પણ તે સ્થળે આવીને બેઠા શહેરના બધા હરિભક્તો પણ બેઠાને કહેવા લાગ્યા કે સવારી ઘણી સારી શોભી અને બધે જય જય કાર થઈ ગયો સવારીને જોઈને લોકો ખૂબ જ વિસ્મિત થયા હતા ઠેક ઠેકાણે બધા લોકો બોલતા કે આવો કોઈનો પ્રતાપ ન હોઈ શકે આ તો સ્વયં સમર્થ પરમેશ્વર છે તે વિના આવી શોભા બની શકે નહીં બધા બહુ રાજી થઈ ગયા આખા શ્રીનગરમાં ચીમનરાવ સભામાંથી રજા લેવા ઉઠ્યા જે સુબાના ભત્રીજા હતા જેને આ બધી વ્યવસ્થા કરી હતી અડધી રાત થઈ છે એ સભામાંથી પગે લાગીને ઊભા થયા શ્રી ચરણોમાં પડ્યા બોલ્યા મારા જેવું જે કાંઈ કામ હોય તે મને તરત જ કેવડાવજો અત્યારે હું આપણી પાસે રજા લઉં છું સવારે આપના ચરણોમાં આવીશ કેવા સરસ વિવેકી છે આ બધા વિવેકો આ હરિભગત ખુશાલ ભટ્ટારે રહ્યા છે ને એટલે આવડે નવાજ હરી ભગત છે નવાજ હરી ભગત છે પણ કેવી રીતે બોલવું એ પણ એક વિવેક છે ભગવાન આગળ મોટા પુરુષ આગળ ભગવાનના સંતો ભક્તો આગળ કેવી રીતે બોલવું કેવી રીતે વર્તવું આ બધી પણ એક સમજન આપણને આ શાસ્ત્રો શીખવાડે છે હું સવારે આપના ચરણોમાં આવીશ હવારે આંટો મારીશ એમ નહીં હવે હું આપના ચરણોમાં આવીશ એટલે ચરણોમાં એટલે હું તમારી સેવામાં આવીશ એમ ચાલો ને ઉભાવ જોતો જઈશ એમાં કઈ ભાવ કોઈનો ખરાબ ના હોય તમે બોલ્યા હો તો માફ કરજો એવું ના વિચારતા સ્વામીએ યાદ રાખીને મને કીધું એમ હું તો એક સહજ કહું છું કે શાસ્ત્રો આપણને કેવી ભાષાનો ઉપયોગ કરવો એ પણ શીખવાડે છે ભાવમાં એવું ના હોય એના અમે સંતો સમજતા જોઈએ અમને ખ્યાલ જ હોય પણ વાત એવી છે કે હું ઘણી વખત કહું આપણે થાળ મહારાજને ધરાવ્યો હોય પછી આપણી કે થાળને ઉતાર લેજો એવું બોલાય એટલે હું તરત જ વિચારું થાળ મહારાજને ચડું કરાવવાનું છે મહારાજને ચડું કરાવવાનો સમય થયો છે થાળને ઉતારવાનો ક્યાં ચડાયો છે તો ઉતારવાનો કઈક ચડાવી દીધો છું છે તો ઉતારવાનો ચડું કરાવવાનું છે મહારાજને ભાવ કોઈનો એવો નથી થાળ ઉતારવાળા બોલે છે એનો ભાવ એવો નથી પરંતુ આધ્યાત્મિક ભાષા આપણા જીવનમાં જેટલી ઉપયોગી અને જેટલી આપણે સહજ ભાષામાં જેટલું એનો ઉપયોગ કરીશું એટલું આપણું જીવન વધારે ઉન્નત બનશે કારણ કે શબ્દ જ જીવનને ઘડે છે ઉચ્ચતમ શબ્દો ઉચ્ચતમ શબ્દોનું આપણી સાથે એકાબીજા સાથેનું આપલેકરણ એકાબીજાને આપવાને સાંભળવા એનાથી વિચારો ઊંચા થાય નીચા શબ્દો બોલીએ નીચી નીચી ભાષા બોલીએ એટલે આપણી વિચારધારા નીચી થાય જાન આવે છોની મોની આવે આવી ભાષા બોલવાની જે આગળ હોય મને કહો કે આ ભાષાથી ક્યારે દિવ્યતા પ્રગટે ન પ્રગટે ન પ્રગટે એટલે ભાષા પણ આપણી સહજ હરિભક્તો હરિભક્તોની ભાષા તમારા પરિવારમાં ભાષા એ ભાષા પણ આ ગ્રંથો આપણને શીખવાડે છે મોટા પુરુષ સાથેની ભાષા એ આપણને શીખવાડે છે મોટા પાસે મોટા પુરુષ પાસે કેવી રીતે બોલવું એ આ ગ્રંથો ફક્ત વાંચવાના નથી જીવનમાં ઉતારવાના છે અત્યારે હું આપણી પાસે રજા લઉં છું સવારે આપણા ચરણોમાં આવીશ તે સમયે થાળ ભરીને મેવો મગાવ્યો તરત તેમાંથી પ્રસાદ તેને આપ્યો બીજા જેટલા ઉમરાવ શ્રીમંતો કે અધિકારીઓ આવ્યા હતા તેમને પણ મેવાનો પ્રસાદ અપાવ્યો બીજા બધા કારભારીઓને પણ બોલાવ્યા તેમને પણ સંભાળીને પ્રસાદ આપ્યો જેટલા ચોપદાર હતા સુબેદાર હતા તેઓને પણ પ્રસાદ આપ્યો સવારીમાં જે જે આવ્યા હતા એ બધાને ફૂલ હાર આપ્યા પ્રેમથી બોલાવ્યા અને સૌને ખુશ મહારાજે બોલાવ્યા એક એક વ્યક્તિને સાચવવો એ શ્રીજી મહારાજનો સહજ સ્વભાવ હતો વાજિંત્ર વગાડનારા સહિત બધાને ફૂલના હાર આપ્યા તે બધા જય જય એવા શબ્દનો ઉચ્ચાર કરતા હતા મોટા મોટા મહાજનો શાસ્ત્રીઓ પુરાણીઓ આદિ જે જે આવ્યા હતા એ બધાને સ્ત્રીએ જાતે સાકરની પ્રસાદી આપી એ વખતે જે કોઈ શ્રી આવ્યા પાસે એ સૌએ શ્રીહરિને ઉચ્ચ વિપ્ર કુળના પ્રગટ્યા છે એમ પાછું અમદાવાદમાં બીજું એક તૂત એવું ચલાવેલું કે ભગવાન સ્વામિનારાયણ છે ને બ્રાહ્મણ નથી એ કહે છે બ્રાહ્મણ પણ બ્રાહ્મણ નથી મહારાજને બહુ નીચા બતાવી દીધેલા કાસ્ટની દ્રષ્ટિએ અને એવું વર્ણ જે શબ્દ મારે નથી બોલવો વ્યાસપીઠેથી કે શ્રીજી મહારાજ માટે કેવા શબ્દો એ અધમે વાપર્યા હતા એ અધમે લોકોને શીખવાડ્યા હતા શ્રીજી મહારાજ માટે એવા શબ્દો વાપરેલા છે એટલો શ્રીજી મહારાજનો દ્રોહ એટલો દ્રોહ કર્યો છે કે જેને આજે સંભાળીએ તો ઉદ્વેગ થઈ જાય કે આ વ્યક્તિઓ શા માટે આ સત્સંગની અંદર આવ્યા છે શાહ માટે આવ્યા હતા શ્રીજી મહારાજનો દ્રોહ કરવા માટે બાર વાળાએ કર્યો તો ચાલત પણ સત્સંગની અંદર આવીને શ્રીજી મહારાજ સાથે શા માટે કર્યો છે આજે પણ થાય મુક્તાનંદ સ્વામીનો શા માટે દ્રોહ કર્યો છે થાંભલા જેવા જે સાધુએ પોતાના લોહી રેડી દીધા એનો શા માટે દ્રોહ કર્યો છે પણ શ્રીજી મહારાજ એવા પાત્ર દ્વારા મનન તમને શીખવાડે છે કે આપણા આત્માને દૈવી રાખવો આપણા આત્માને હંમેશા દૈવી રાખો આપણા વિચારો હંમેશા શુદ્ધ રાખવા ભગવાન અને મોટાના સ્વરૂપોના નિર્ધાર પાકા કરવા મહારાજે સાબિત કર્યું અમદાવાદમાં કે ઉચ્ચ વિપ્ર કુળમાં મહારાજ પ્રગટ થયા છે એવું દરેકને લાગ્યું તેનાથી દરેક કરનારા ખોટા માણસો વિશે જેમ તેમ બોલતા હતા તે નાક કાન કપાઈ ગયા ધર્મ કુળ તો ઘણું શ્રેષ્ઠ વિપ્રોનું છે એને મોટા મોટા સુગ્ય મનુષ્યો જાણે છે અને તેઓ અયોધ્યા પુરી જેવા મોટા સ્થાનના નિવાસી છે એવું સંતોએ સૌને સમજાવ્યું આ બધું સમજાવ્યું કોને સંતોએ મહારાજ ઉપર ઉપાધિ આવે ને ત્યારે સંતોને સમજાવવું પડે અને સંતો સમજાવે ત્યારે ઉપાધી ટળે એક એકને બોલાવીને જે જે વસ્તુનો નિર્ધાર કરાયો છે મહારાજે બધો નથી કરાયો મહારાજ કે જાવ મુક્તાનંદ સ્વામી પાસે મુક્તાનંદ સ્વામી સમજાવશે મુક્તાનંદ સ્વામી સમજાવે એવું સંતોએ સૌને સમજાવ્યું વળી તેમના વડવા ઈટારપુરના પાંડે વિપ્ર હતા તે શહેરના સુરનેતા નામે રાજાના કુલગુરુ હતા જ્યારે તે શહેર ભાંગ્યું ત્યારે તે પાંડે વિપ્રો અયોધ્યાપુરીમાં આવીને વસ્યા તે કુળમાં જન્મેલા શ્રીહરિને જ્યારે વનમાં ફરવાની રૂચિ થઈ ત્યારે અયોધ્યાપુરીથી તીર્થ કરવા નીકળ્યા અને તીર્થ કરવાની ઈચ્છા ઘની થઈ તેથી પાછા ઘેર ન ગયા પછી તીર્થાતન કરતા શ્રીજી મહારાજ સત્સંગોનો મોક્ષ કરવા માટે આ સત્સંગમાં આવી રહ્યા છે આવી સંતો વાતો કરતા ક્યાં તો પવિત્ર વિપ્ર છે બહુ ઊંચા કુળમાં પ્રગટ થયેલા છે એમના જે વડવાઓ હતા એ તો મોટા રાજાના રાજગુરુઓ હતા આવી વાતો સંતો શ્રીજી મહારાજનો પરિચય આપવા કારણ કે આ લોકોનો જીવ ભગવાન તો પછી માને હજુ ભગવાનની વાત તો દૂર રહી હજુ તો એ જ સમજાવવાનું હતું કે આ પવિત્ર બ્રાહ્મણ કુળના છે એ શ્રીજી મહારાજનું સમજાવવાનું હતું સંતોને બોલો પહેલાં પછી મહારાજ આ ભગવાન છે પેલા પછી સત્પુરુષ છે ને પછી ભગવાન છે તો બહુ દૂરની વાત ને સર્વ અવતારના અવતારી ઉતારી તો પછીની વાત છે હવે આ ચાર સ્ટેપ પૂરા થતા પહેલાં વિપ્ર બ્રાહ્મણ પવિત્ર છે સંત છે સત્પુરુષ છે ભગવાન છે સર્વ અવતારના અવતારી છે આટલા સ્ટેપ પૂરા થતા પહેલાં ઓલાને હજુ અહીંથી આમ શબ્દ જ્ઞાન મળતું હોય મુક્તાનંદ સ્વામીનું અને એની અંદર જો ઓલાનો બોમ્બ ગોળો મળી જાય તો શું થાય આનું જે આમ નિર્ધાર હોય ને તૂટી જાય એટલે નિર્ધારની અંદર ઠેક પહોંચી જવું ઠેક છેલ્લા સ્વરૂપ સુધી જે છેલ્લું સ્વરૂપ હોય ને ભગવાનનું છેલ્લામાં છેલ્લું શું સ્વરૂપ એ સ્વરૂપ સુધી નિર્ધારને પાકો કરો સત્પુરુષનું છેલ્લામાં છેલ્લું શું સ્વરૂપ એ સ્વરૂપ સુધી પહોંચી જવું ત્યાં પહોંચી જઈએ અને ન્યા નિર્ધાર કરી ન્યા જ બેઠા રહેવું નીચે ઉતરવું જ નહીં એ ઊંચામાં ઊંચું જે શ્રીજી મહારાજનું સર્વોપરીપણું જે સમજાયું છે ત્યાં એ પોઈન્ટ પર જ બેઠા રહેવું ત્યાંથી નીચી કોઈ વાત કરે આગળ જાય બીજી દુકાન ગોત એમ કેવું એવું જો થઈ જાય તો કોઈ દિવસ નિર્ધાર ફરે નહીં ફરે છે ક્યારે ભગવાનના સ્વરૂપમાં અનિશ્ચયના ઘાટ ક્યારે થાય છે જ્યારે કોકનું ત્યારે જો જ નહીં તો શ્રીજી મહારાજના સ્વરૂપમાં કોઈ નિશ્ચયમાં અનિશ્ચયના ઘાટ ના થાય પછી તેથી પાછા ઘેર ન ગયા કારણ કે થયેલું છે તમને લાગે કે સ્વામી કેમ આટલું વજન આપે થયેલું છે શ્રીજી મહારાજના સિંહાસનો ચાર રસ્તા પર મૂકી દીધા છે માણસોએ એવી પણ ઘટનાઓ આ સત્સંગમાં ઘટી છે રોજ જય છે તે ગુરુસ્વામી આરતી કરતા હોય કોઈક દુઃખ આવી ગયું હોય અને દુઃખ જ્યારે આજુબાજુના વાટ જ જોતા હોય અને ભગવાનમાંથી પાળવો છે અને એટલા શબ્દોનો મારો કરે ને સિંહાસન ચાર રસ્તે મૂકી છે અને દ્રોહે કરીને એના અંતિમ સંસ્કારને એના અગ્નિ સંસ્કારની અંદર માણસો નથી જઈ શક્યા એવા માણસોને એવો રોગ થયો છે કે લાકડાની અંદર બાળવાના થયા ને ત્યારે એવું કહેવામાં આવ્યું કે આ બાળસો એના શરીરમાંથી જે ગાંઠો છે અમુક પ્રકારની ફાટશે ને અને એના વાયરલ જો કોઈને લાગશે ને તો એને રોગ લાગુ થઈ જશે કોઈના અંતિમ વિધિની અંદર છોકરાએ ના ને કોઈ ના ગયું હાવ ગામના પેલા એવા હાવ નીચા લોકો હોય ને એ લોકો એને બાળી નાખ્યા અને બાળીને ભાગ્યા આવી રીતે મૃત્યુ થયું જ ભગવાનના સિંહાસન ચાર રસ્તે મૂકવા વાળાનું ભગવાનના સ્વરૂપમાં ક્યારેય બુદ્ધિને એટલી નિર્મળ કરવી શ્રીજી મહારાજના સ્વરૂપમાં કોઈ દિવસ નિશ્ચય મનુષ્યનો ગાઠ થાય જ નહીં સ્વામી અને સિવાય બીજો કોઈ ભગવાન નથી અને પોતાને મળેલા સદગુરુ આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી એમાં કોઈ દી ઘાટ થાય જ નહીં બીજો એવી બુદ્ધિને નિર્મળને એવી ઠરાવવાળી કરી દેવી પછી માયાની તાકાત નથી આપણું બગાડી શકે પછી તીર્થાર્થ કરતા શ્રીજી મહારાજ સત્સંગોનો મોક્ષ કરવા સત્સંગમાં આવીને રહ્યા પછી સ્વામી છે ને થોડી ભવિષ્યની વાત કરી દે છે લખવા બેઠા હોય ત્યારે સ્વામી તો એના મૂળમાં લખે છે એટલે હજુ એ થયું નથી પણ સ્વામી લખી દે છે તેમના ભાઈ ભત્રીજા વગેરે તે વખતે સમાચાર સાંભળ્યા બધા ચરોતર પ્રદેશમાં સત્સંગના તખત જેવા વડતાલ આવ્યા સમય જતા આખા ગુજરાત દેશમાં શ્રીનગરમાં મૂર્તિઓ સ્થાપી તેને પણ સત્સંગનું તખત કર્યું વડતાલ અને શ્રીનગરમાં એક સમાન સમય કર્યા હતા પરંતુ ચરોતર પ્રદેશ રસાડ છે તે શ્રીહરિને વિશેષ ગમતો ચરોતર કરતાં પણ ગુજરાતમાં સત્સંગ વિશેષ વિકસ્યો તે સમજીને શ્રીહરિએ પોતાના મનને યોગ્ય જણાવ્યું તે પ્રમાણે પ્રદેશોના વિભાગ કર્યા મુક્તાનંદ સ્વામી આટલી વાત પ્રસંગ જાણીને દાદા ખાચરને કહી હવે શ્રીહરિ જે શ્રીનગરમાં પધાર્યા એ વાતને મુક્તાનંદ સ્વામી મૂળથી લઈને સંપૂર્ણ કહે છે આ સ્વામીને વચ્ચે કંઈક થોડું યાદ આવી ગયું ને તે કહી દીધું બહુ નેચરલ વાતો કરે છે આ હરિચરિત્રનો સાગર ગ્રંથ એ બહુ નેચરલ ભાષામાં લખેલો છે નેચરલ રીતે લખેલો છે જેવી મોજ આવે એવું સ્વામી કહેતા જાય જેવી મોજ આવે એવું લખતા જાય કાંઈ ચિંતા નથી પાછળવાળા શું વિચારશે આમ લખ્યું ને ઘડીક આમ લખ્યું ને આમ લખ્યું કાંઈ નહીં નેચરલ ભાષામાં કે નેચરલમાં જ મજા બહુ બહુ તું આમ 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 કરીએ ને ઠીક છે હવે લોકને ગમે બહુ બુદ્ધિવાળા ને બહુ ચાતુરીવાળા પણ આ મોટા પુરુષોને એવા કાંઈક આપણા કોઈ સર્ટી જોતા આ મોટા પુરુષોને એક મહારાજના હૃદયમાં રહેવા સિવાય બીજું કાંઈ જોતું નથી એટલે એને કાંઈ ગોઠવવું ના પડે સેવું લખ્યું જેવું લખાયું મહારાજે જેવું લખાવ્યું એવું લખ્યું સ્વામી ને જેવું યાદ આવ્યું એવું કીધું શ્રી હરી સભામાં બેઠા હતા પેલા બધા પહેરાયા પ્રસાદ આપ્યો પછી મારા સભામાં બેઠા હતા ત્યાં વરની બોલાવા આવ્યા આજ પહેલે દિવસે બધા ચોક્સી હરિભક્તોની રસોઈ કરી હતી શ્રી જમવા ઉઠ્યા શેરના ભક્તોને ઉઠવાની આજ્ઞા કરી શ્રી હરી ઉતારે આવ્યા વિધિ પ્રમાણે સ્નાન કર્યું રૂમાલથી શરીર કોરું કર્યું ધર્મકુમાર શ્રી હરી એક પીતાંબર વસ્ત્ર પહેર્યું બીજું પિતાંબર ઓઢી લીધું નિપુણતાથી ચરણોમાં ચાખડીઓ પહેરી જ્યાં વિપ્રોએ રસોઈ બનાવી હતી ત્યાં શ્રીહરિ પોતે પધાર્યા જઈને સોનાના બાજોટ ઉપર બેઠા થાળ ભરીને ભોજન લાવ્યા દૂધ પાક અને પૂરી બનાવ્યા હતા વડાને ભજીયા પણ કર્યા હતા બધું પીરસાયું જેટલી જાતના શાક બનાવ્યા હતા તે તથા પાપડ તથા અથાના જે હતા એ બધું શ્રીહરીને પીરસ્યું શ્રીયરી સ્નેહભાવથી બધું જમવા લાગ્યા સત્સંગના જીવન પ્રાણ શ્રીહરી જમતા જમતા ભોજનના વારંવાર વખાણ કરતા હતા મોટા હોય અને આવું બધું કરવું તો બનાવવા ઉત્સાહ રહે જમીને જ્યારે તૃપ્ત થયા ત્યારે ચડું કર્યું કમળ શુદ્ધ કરીને જડપાન કર્યું પણ ઘણી વખત તકલીફ થઈ જાય મોટા બીજાને બળ આપવા વખાણ કરતા હોય હવે થઈ ગયું હોય ખારું પણ મોટાને એવું કે આને થોડો ઉત્સાહ રહે બહુ સરસ થયું તો ઓલો ઉઠે ને સેવક કે ભગત આજે તો બરાબર પીરસી દઉં કારણ કે બહુ સરસ થયું છે હવે થયું હોય ખારું અને ભગવાનને મોટાએ બળ આપવા કીધું હોય કારણ કે એને જ કંઈ રસ હોય નહીં એને તો જીવને આગળ લઈ જવા આ જ રસ હોય એટલે પાછો વિવેક પણ રાખવો કારણ કે ઘણી વખત હરિભક્તો હોય તો કોઈ વાર ગુરુજી જેવા મોટા પુરુષ માટે કાંઈ ફ્રૂટ કે કંઈ લાવ્યા હોય ને પછી પાછા સામે બહેન પૂછે ગુરુજીને ફ્રૂટ આપો ફ્રૂટ કેવું છે ગુરુજી બહુ સરસ પદ બહુ મીઠું છે હવે હોય છે ને વાળ ઉતાર દેવું હોય ઘણી વખત એના કરતાં આ તમે આપણે પૂછવું એના કરતાં થોડું ટેસ્ટ કરી લીધું હોય પછી જ એક લાવવું ઠાકોરજી માટે અને ઘણી વખત ફ્રૂટમાં તો નક્કી ના હોય બે ખાટા નીકળે ને બે ગળ્યા નીકળે તમે ચાખીને લાવે તો મીઠું હોય એટલે તમારો ભાવ પછી ખટાશમાંય જમી લે પણ હવે પછી તમે સમજાવી ના કહો ના ના લોન લો બીજી ચાર્જી આવી એ ખાટું આવી ગયું હોય પણ તમને રાજી કરવા કીધું કે મીઠું હતું હવે તમે ખરા ખરા રાજી થાવ મોટા પુરુષોના દાંત રાજી થઈ જાય એવું થાય કોઈ વખત એવું થતું હોય પણ રાજી થઈને કેવું પડે બહુ સરસ હતું એક પ્રથા છે મહારાજને મોટાની રીત છે કે આવું કેવું પણ આપણે વિવેક રાખવો કે તમને અનુકૂળ હોય તો વધારે લેજો હજુ જો ભાવ્યું જ હોય તો પણ ઘણી વખત આપણે શું એ થોડુંક જ કીધું ને કે બહુ સરસ છે એટલે આપણે તરત જ અધિકાર કરીએ કે તો તો થવા જ દો મુખ કમળ શુદ્ધ કરીને જડપાન કર્યું રૂમાલથી હાથ લુછ્યા પછી તજ તથા એલઆઈસીનો મુખવાસ લીધો સંતોને દરબારોને બોલાવ્યા તત્કાળ તેમની પંગત બેસાડી આવીને શ્રેરી પીરસવા લાગ્યા જમનારા ના ના કહે ત્યાં સુધી પહેરશું મૂકું મૂકું નહીં એટલું બધું આપે કે પેલા ને ના ના મહારાજ ના મહારાજ કે ના તમારી આંખો એક તો માગે જ છે એક તો આપી છે અરે ના મહારાજ પણ હવે ના જાય ના જાય તોય મહારાજ કે ના ના એક તો જતું જ રહેશે એક આપે અને પછી પેલા સિંહ ગર્જના કરે ને દરબારો અરે ના મહારાજ આવે પથ્થર ઉપર માથું મૂકી દે ત્યારે મહારાજ કે હા હવે વાંધો નહીં એવું ઘણા તો પહેલી જ વાર પીરસવા આવે આપું મૂકું એટલે ભાઈ મૂક આવે પહેલી જ વાર આવે શું મૂકું મૂકવાનું જ હોય એવું છે દાદા બટકા લઈને આવે પીરસવા માટે બટકું આવે સરસ ગળ્યું અને પછી આપણને પૂછે મૂકું દાદા અરે ભાઈ હું એક મૂકું બે મૂકો ને સરખા ત્યારે હું મૂકું મૂકું આવાના આવા સંતોએ તો પોતાની રીત પ્રમાણે ભોજન મેળવીને જમવાનું શરૂ કર્યું સંતો બધું ભેગું કરીને જમવા લાગ્યા શ્રી હરિ આજ્ઞા લોકના ભયને જાણીને ક્યારેય તેઓ અલગ અલગ જમતા નહીં સંતો પંચ વિષયના ભોગને ઝેર કરતા પણ વધારે હાનિકારક સમજતા પંચ વિષય શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ પાંચે પાંચ ખોરાક છે ફક્ત ખાવું એ જ ખોરાક નથી આંખથી રૂપનો ખોરાક ખવાય છે કાનથી શ્રવણનો ખોરાક ખવાય છે ત્વચાથી સ્પર્શનો ખોરાક ખવાય છે આ તમામ ખોરાકો પાંચ વિષય શબ્દ સ્પર્શ રૂપ્રશ્ન ગંધ આ પાંચ પ્રકારના ખોરાકો સંતો ઝેર કરતા પણ હાનિકારક સમજતા તમે કહેશો કે હે સંતો તમે સમજી લો આ વાત તો સંતો સમજતા આમાં અમારે લાયક કઈ નથી સો ટકા અમારે જ સમજવાનું છે

મોટેરા મોટેરા પરમંશો મોટેરા મોટેરા હરિભગતો ને વાતમાં સમજતા હોય આગળ પછી મહારાજે મોટેરા મોટેરા બોલાવીને કીધું મહારાજ કે જેને વિચારે કરીને શબ્દસ્પર્શ રૂપ્રસ અને ગંધા પંચ વિષયને ભૂંડા પંચ વિષય અને તેથી પણ ઉતરતા કરી દીધા હોય એ કયા વિચારે કરીને કર્યા છે બધાએ એ મને કહો પછી બધાએ પોતપોતાનો વિચાર કીધો પછી મહારાજે કીધું એટલું સરસ પંચાળાનું પહેલું વચનામૃત બુદ્ધિવાળાનું વચનામૃત એનું હેડિંગ છે બુદ્ધિવાળાનું એમાં શબ્દ છે વિચારને પામ્યો હોય વિચારને પામ્યો હોય શું વિચારને પામ્યો હોય કે કોળી કરતાં સોનામરમાં વધુ માલ છે રૂપિયામાં વધારે માલ છે રૂપિયા કરતાં સોનામરમાં વધુ માલ છે એમ જેને નિર્ધાર કર્યો હોય કે મનુષ્યના સુખ કરતા રાજાનું સુખ પશુના સુખ કરતા મનુષ્યનું મનુષ્ય કરતા રાજા રાજા કરતા ઇન્દ્ર ઇન્દ્ર કરતા બૃહસ્પતિ બૃહસ્પતિ કરતા બ્રહ્મા બ્રહ્મા કરતા બ્રહ્માના સત્યલોક લોક કરતા વૈકુંઠ ગોલોક ને અક્ષરધામનું સુખ તો અતિ અધિક છે આવો નિર્ધાર કર્યો હોય એને પંચ વિષયના સુખ ભૂંડા પંચ વિષય જેવા ને એથી ઉતરતા થઈ જાય અહીં લખે છે સંતો ઝેર કરતા હાનિકારક સમજતા એટલે શું ઝેરથી એક જ વાર મરવું પડે અને પંચ વિષયના ઝેર કરતા વધારે ખતરનાક વસ્તુથી જન્મો જન્મ જન્મવું પડે ને મરવું પડે પંચ વિષયની આસક્તિ સંતોની સમજણ એવી હતી આ લોકની જેને આશા તજી છે સુખ તેને કરી ભક્તિ છે સંસાર સુખ થયું ખારું રે ચૌદ લોક ને ચતુર દલગી જગમાં માજે જે કેવાય રે સર્વે ઠેકાને અગની સળગી દેખે તપતા ત્યાં રે ઠરવાઠાઉ કોઠા સુજે કહો સુખ કિયા મનાય રે કાળ માયાથી સહોરયા દ્રુજે હરિના ચરણ વિનાય રે એમ અંતર માહી વરતે નિષ્કુળાનંદ કહે તેને કાંઈ કઠન ન હોય કરવું ત્યાગરે એને કાંઈ કઠન ના પડે કારણ કે આ લોકની જેને આશા તજી છે પરલોકના સુખ સારું રે જેની નજર પહોંચી ગઈ છેક સાબાસ સમજણની જેની નજર છેક પોગી ગઈ છે એટલે આ લોકના પંચ વિષય એને ઝેરથી પણ ખરાબ લાગે ગુનાદિતતાનંદ સ્વામીને શ્રીજી મહારાજ ધામમાં ગયા ને પછી નિયમ તો મિષ્ટાન ખાવું જ નહીં પણ એકવાર રઘુવી મહારાજ સાથે બેસવાનું થયું કોઈ હરિભગત પેંડાનો કરંડયો લાયા તે રઘુરજી મહારાજ એમાંથી ટુકડા કર્યા એક તાહડો ભરીને અને બધાને વેચ્યા ને થોડા વધ્યા ને સ્વામી તરફ આમ જવા દીધો સ્વામી જમો સ્વામીનો સમાગમ બહુ કરતા રઘુવી મહારાજ હેત બહુ તે સ્વામી બધા નંદ સંતો લગભગ ધામમાં જતા રહેતા મોટા મોટા ગોપાળન સ્વામી તો દીક સ્વામીએ છે ને એમાંથી એક ટુકડો આમ મૂક્યો પછી સ્વામી અચાનક રડવા લાગ્યા એક મૂક્યો પછી બીજો તો જ નહીં એટલે રઘુરજી મહારાજ કે સ્વામી જમો ને એક જ કેમ જમ્યા ત્યારે સ્વામી કે પહેલો મૂક્યો ને ત્યારે શ્રીજી મહારાજનો મહિમા સમજ્યો કે શ્રીજી મહારાજની ગાદીએ તમે બેઠા ને તમે દીધું તો મહિમા સમજીને એક લીધો બાકી મને એમ થાય છે કે શ્રીજી મહારાજને ગોપાળન સ્વામીના આવા મોટા મોટા સદગુરુઓ એ આવું કોઈ દી જમ્યા નથી આવું કોઈ દિવસ જમ્યા નથી તો મને એ બધા સાંભળી આવ્યા અને પંચ વિષય ઝેર કરતાય ખરાબ લાગ્યા કહેવાય સાંભળી આવ્યા તરત જ ભગવાનના એ મોટા પુરુષોના દાખલા બાજુ જોઈએ તો આપણે બીજું કાંઈ નહીં આપણને ઝેરથી તો ખરાબ ના થાય ઝેર જેવા તો ના થાય પણ પાછા તો વળી શકીએ પંચ વિષય છે એ જ કારણ છે પંચ વિષય નથી ચાલતું ભગવાન સંબંધી ચોક્કસ પણ એ પણ બંધનમાં રહીને લિમિટમાં રહીને તો કોઈ દિવસે બંધન ન કરે જે સંતોભક્તો શ્રીયરીના વચન જેટલા વધારે મહત્વના જાણે છે તે સંતોભક્તો સત્સંગમાં દિન પ્રતિદિન વધતા ઘણું જ વિશેષ વધી જાય છે જે વચનમાં રહે એને મોટપ મળે વચન વિધિની કથા સવારે સાંભળીએ છીએ ને એની અંદર આવે છે જે વચનમાં વર્તે એને મોટપ મળે મોટપ જન ક્યાંથી મળે વાઢી નાખે વચનના મૂળ વચનનું મૂળિયું કાઢ નાખે ને મોટપ ઈચ્છે કોઈથી મળે નહીં જેને શ્રીયરીના વચન ભંગનો લેસ પણ ભય ન હોય તેને માથે તો જમનો દંડ રહે જ છે તે અંતે અત્યંત દુઃખને પામે છે તે જમપુરીના દુઃખનું તો વર્ણન પણ થઈ શકે તેમ નથી તે બધું સમજીને સદબુદ્ધિવાળા સંતો શ્રીહરિની આજ્ઞા રૂપી નિર્ભય કોટમાં રહીને જીવનભર આજ્ઞા પ્રમાણે જ રહે છે જીવનભર આજ્ઞા પ્રમાણે રતી ફેરફાર નહીં ગુરુજીની બાજુમાં તમે રહો ને તમને પડે પડે એવા દર્શન થાય એક આજ્ઞાનો આટલો ફેરફાર નહીં કોને અડ્યા ક્યાં અડ્યા બધું જ અનુસંધાન એમને હોય બાજુવાળાને અમને કદાચ ના હોય એકવાર મને ખબર છે એક હરિભગતને ત્યાં પહેલાં બહુ લગભગ બાર પંદર વર્ષ થઈ ગયા એ હરિભગતને ત્યાં આવી રીતે વિદેશની અંદર જવાનું થયું ને ફરતા હોય ત્યારે જો તો શરૂઆત હતી તે ખાલી એની ગાર્બેજ હતી ને ને મારું આમ ખેસી વળી ગયું સેવા કરતાં કરતાં મને ખબર નહીં મને તો બોલાવ્યો ગુરુજીએ મને કે બાથરૂમમાં સ્નાન કરી આવો કશું કીધું જ નહીં અને પૂછાય નહીં કે કેમ કરવાનું બસ કીધું એટલે જવાનું ચાદર કોકને મૂકવા કહી દો અને સ્નાન કરી આવો હું તો સ્નાન મેં તો કરી લીધું કપડા બીજા પહેર લીધા પછી હા જુદી પાછું જોવું પડે ને પૂછવું હોય ત્યારે ગુરુજી શું હતું કેમ તો કે આ હરિભક્ત ત્યાં જઈએ ને ગાર્બેજ હોય ને એને આપણા કપડાં હળવા ના જોઈએ કે બધું એઠવાડો હોય એમાં આપણે અપવિત્ર થઈ જઈએ ધ્યાન રાખવાનું કે આ છેડા બધા આમ લડભડતા હોય ને લભળભ નહીં રાખવાનું મોટાની ક્રિયા એવી હોય એક વાત મને યાદ છે બહુ વર્ષો પહેલા એ પણ ફ્લોરિડા હતા અત્યારે ઘેર નથી પણ ત્યાં ગયા તો હું બાથરૂમ ગોતતો હતો મારે બાથરૂમ જોવું હતું બાથરૂમ ગુરુજી નીચે બેઠેલા હું બાથરૂમ ગોતું બાથરૂમ ગોતતા પેલું રૂમો ખોલું ને કે બાથરૂમ ક્યાં છે એટલે મને એવું બાથરૂમ હશે રૂમ તો પેલા હરિભગતની બેડરૂમ હશે એક જ પગ મેં મૂક્યો એટલે મને ખબર પડી કે બેડરૂમ હું પાછો વળી ગયો તરત પણ ગુરુજીએ જોઈ લીધું કે આ છે મને સીધો નીચે આવ્યો મને કે શું કરે છે ઉપર મેં કહું ગુરુજી બાથરૂમ ગોતું બાથરૂમ આ બાજુ છે કે અને નહીં જ બહાર નીકળજે કે નહીં જ બહાર આવજે તે મને નવડાયો મેં પૂછ્યું પાછું કે ગુરુજી શું તો કે આ હરિભક્તોને બેડરૂમમાં નહીં જવાનું કે આપણે એ બેડરૂમ કેવા હોય ત્યાં આપણે પગ મૂકાય આપણે આપણું આ રૂમ છે ત્યાં જ બાકી આપણને રૂમ સાફ કરીને આપી હોય તો જવાનું બાકી જે તે રૂમમાં નહીં કરી જવાનું મોટાના મોટાનું ઘડતર કેટલું હોય આવી એને યાદ રાખીને હું જો થોડો આમ થયો હોઉં તો યાદ રાખવું તો કામનો એ તો સ્વતંત્ર થઈને ભૂલી જાય નહીં કામ બહુ ધર્મની દ્રઢતા બહુ જ ગુરુજીના જીવનમાં ધર્મની દ્રઢતાને જે એઠું ચોખ્ખું નડવું નાડવું ને આ અહીં આગળ આમ કરવું આમ ના કરવું એ તો બહુ પાકું તમે ક્યારેક નિરીક્ષણ તો કર્યું હશે ને કે કોઈને અડે તોય આમ કોક એવા આવ્યા હોય ને એને અડે ને તો ઉપર જઈને હવે પાણીના છાંટા નાખશે આ બધું કરશે મોટા પુરુષોની બહુ પવિત્રતા હોય ત્યારે ભગવાન એની ભેગા રહે અને એવા મોટાનો આપણને યોગ છે એ આપણા બહુ મોટા ભાગ્ય છે કેપથી જીવવું મહારાજને આવા મોટા મળ્યા છેલ્લો જન્મ છે સંતોએ જ્યારે જમી લીધું ત્યારે શ્રીહરીએ હાથ ધોયા પછી જઈને પથારીમાં પોઢી ગયા સંતો આવીને ભજન કરવા બેઠા દરબારો પોતાને ઉતારે ગયા શ્રીહરિના સ્વરૂપમાં કીર્તનોનું સાથે મળીને ગાન કરતા કરતા સૌ સૂઈ ગયા દરબારો હોઈ ગયા કીર્તનો ગાતા ગાતા સંતો ભજન કરવા લાગ્યા મહારાજ પોડી ગયા છે હિતિશ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરતનો સાગરના ચતુર્થપુરમાં શ્રી હરિ નવાવાસમાં પધાર્યા થાળ જમ્યા સૌને જમાડ્યા એ નામે તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજ